નમસ્કાર દોસ્તો, એક પોલીસની વર્દી છે તે બાવળોની અંદર લટકાતી જોવા મળી છે. આવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે. જાણવા મળ્યું છે કે આ જે વર્દી લટકાતી મળી છે તે દીવના ગોગલાના સ્મશાન નજીકની હોવાનું મનાય છે. વર્દી કોની છે એ નથી જાણવા મળ્યું, પરંતુ જે ઘટના બની છે એના વિશે વાત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી. થોડા દિવસ પહેલાં, મતલબ કે 30 તારીખે સાંજના સમયે આ જગ્યા ઉપર SEBની ટીમ છે તેનો દરોડો પડ્યો હતો. આ એ જગ્યા છે માંડવી ચેકપોસ્ટ, જે ઉના અને દીવને જોડે છે ને. અહીંયા પર પોલીસ છે તે આ ચેકપોસ્ટ ઉપર તૈનાત હોય છે. અહીં જોઈ શકાય છે, સામે છે દીવનો ગેટ દેખાય છે. અહીંયા પર 30 તારીખે SEB ત્રાટકી હતી, જેનો ખુલાસો આખરે SEBની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. SEBએ એક પ્રેસ નોટ જાહેર કરી છે, જેમાં કીધું છે કે એક વ્યક્તિની તેમણે અહીંયાથી અટકાયત કરી હતી, એની પૂછપરછ છે તે હજુ પણ ચાલી રહી છે, તપાસ છે તે હજુ પણ ચાલી રહી છે. પરંતુ નવા ચોંકાવનારી એક સામે આવ્યો છે વિડીયો, જે વિડીયોની અંદર પોલીસની ખાખી વર્દી છે એ બાવળોની જાળીઓમાં લટકાતી જોવા મળી છે. અને તે પણ અહીંયાથી થોડે દૂર પાછળની સાઈડ ગોગલાનું સ્મશાન છે ત્યાં વર્દી બાવળોમાં લટકાતી હોય તેવું જોવા મળ્યું છે. SEBના ખુલાસા, SEBએ જે પ્રેસ નોટ આપી છે તેમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અહીંયા પર જ્યારે તે પહોંચી હતા SEB, એને શંકાસ્પદ રીતે રોકવામાં આવ્યા હતા. તેની અંદર શંકાસ્પદ કોઈ વસ્તુ હોય, મતલબ કે શરાબ કે અન્ય કોઈ, તેની શંકાના આધારે આ જગ્યા ઉપર, અહીંયા બતાવીશ, આ જગ્યા ઉપર રોકાયા હતા. અને અહીંયાથી જ્યારે SEBની ટીમની જાણ થઈ એટલે પોલીસ છે તે નાસભાગ મચી હતી. આવું SEBએ ખુલાસો કર્યો છે. એવું પણ અહીંયાથી જાણવા મળ્યું હતું કે અહીંયા વીજળી ગુલ કરી દેવામાં આવી હતી અને ભાગમભાગના દ્રશ્યો સર્જાયા હતા. બે કલાક સુધી અહીંયા પર કોઈ નહોતું, એવી વાતો પણ સામે આવી છે. કહેવાનો મતલબ એ છે કે અહીંયાથી જે પોલીસકર્મી ભાગ્યા હતા, શું તેણે વર્દી છે તે આ બાવળોની જાળીઓમાં ફેંકી હતી કે કેમ, એક મોટો સવાલ છે. કારણ કે આ જે વર્દી જોવા મળી છે તેના ઉપર કોઈનું નામ નથી લખેલું, પરંતુ GP લખેલું છે, મતલબ કે ગુજરાત પોલીસ. જે કર્મચારી અહીંયાથી નાસ્યા હતા તે શાયદ દીવ તરફ ભાગ્યા હતા અને ત્યાં વર્દી ફેંકી હતી કે કેમ, આવા અનેક સવાલો ઊભા થયા છે. પરંતુ જે વર્દીની ઇજ્જત હોય છે, જે વર્દીનો ખોફ હોય છે, મતલબ કે અહીંયા પર જોવા જે પોલીસ અહીંયા પર ચેકિંગ કરી રહી છે, એની વર્દીના આધારે અહીંયાથી પસાર થતા લોકો છે તે ડરતા હોય છે. કોઈ દારૂ લઈને આ વર્દી પસાર થતું હોય તો આ વર્દીને જોઈને ભાગી જતા હોય છે. પરંતુ આ વર્દી છે તેને ઉતારી ફેંકવામાં આવી છે અને એ પણ બાવળોની જાળીમાંથી મળી આવી છે, જેને લઈને અનેક સવાલો ગૂંટાયા છે. પરંતુ અમે આપને એ પણ કહેવા માગીએ છીએ કે અમે વ્યક્તિગત રીતે, મારું એવું માનવું છે કે પોલીસની કામગીરી છે જે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની, તો ભૂતકાળના જે વર્ષો હતા તેનાથી બહેતર પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યારે હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક મોટા પર્દાફાશ ભ્રષ્ટાચારીઓ હોય કે અન્ય કોઈ, પર્દાફાશ થઈ રહ્યા છે. એક કૌભાંડો છે તેના હાલમાં જ પર્દાફાશ થયા છે. છેલ્લા 1-1 વર્ષથી સતત પોલીસ છે તે મહેનત કરી રહી છે, અમુક કેસોને બાદ કરતા. કહેવાનો મતલબ એ છે કે આવા અનેક વિવાદો પણ સામે આવ્યા છે, પરંતુ અમારું વ્યક્તિગત એવું માનવું છે કે ભૂતકાળ કરતાં પોલીસની કામગીરી છે તે વધારે અત્યારે બહેતર હોય તેવું લાગી રહ્યું છે. જો કે એ અમારું વ્યક્તિગત માનવું છે, પરંતુ આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જવાબ આપજો કે ભૂતકાળમાં જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હતી તેમાં કેટલો સુધારો થયો છે, સુધારો થયો છે કે કેમ. પોલીસની જે અત્યારે જિલ્લાની અંદર કામગીરી ચાલી રહી છે એ આપના મતે કેવી છે, યોગ્ય છે કે અયોગ્ય? કહેવાનો મતલબ એ છે કે જે પ્રમાણેના ક્રાઇમ થતા હતા જિલ્લાની અંદર તેમાં શું ઘટાડો આવ્યો છે કે વધારો આવ્યો છે, આપનું શું માનવું છે ગીર સોમનાથ પોલીસને લઈને, કે પોલીસ કેટલું બહેતર થઈ છે કે નહીં? તો આપ અચૂકથી અમને આપના જવાબ જણાવજો. સાથે જ એક વાત એ કહેવા માગીએ છીએ કે અહીંયા પર જે SEBની ટ્રેપ હતી એમાં એક વ્યક્તિની પકડ્યો છે તેવું SEBએ ખુલાસો કર્યો છે. જોકે એટલા દિવસ બાદ પણ હજુ પણ તપાસ ચાલી રહી છે. જાણવા જો ફરિયાદ થઈ હોય તેવું લાગી રહ્યું છે. વધારે કોઈ ખુલાસા નથી કરવામાં આવ્યા. હવે આગામી દિવસોમાં જોઈએ કે શું ખુલાસા થાય છે. પરંતુ આ મોટા ન્યૂઝ હતા કે એક વર્દી છે તે બાવળોના ઝાડમાં લટકાતી જોવા મળી હતી. દોસ્તો, આવી તમામ ખબરો જોવા આપની YouTube ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો Facebook અથવા Instagram જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.